नमस्कार दर्शक मित्रों, गुजरात 11 न्यूज में आप सबनु स्वागत है। समाचार की शुरुआत करता पहला एक नजर मुख्य समाचारों पर। जूनागढ़ मार्केटिंग यार्ड में नवा घऊ धाणा अने तुवेर नी मबलख आवक। जूनागढ़ में जूना मन दुख सबब एक व्यक्ति पर हुमलो करनार आरोपी नी पोलीसे करी धरपकड़। सोमनाथ भावनगर नेशनल हाईवे पर शॉर्ट सर्किट ना कारणे कार सर्किट उड़ता अफरातफरी। अने मांगरोड में सोनी व्यापारी पासे थी थेला नी लूट करीने शख्सो फरार, सीसीटीवी में कैद थया दृश्यो। जोईए समाचार विगतवार। जूनागढ़ मार्केटिंग यार्ड में नवा घऊ धाणा अने तुवेर नी मबलख आवक थई छे। जूनागढ़ मार्केटिंग यार्ड सौराष्ट्रना पांच मोटा यार्ड पैकीनु एक यार्ड छे अने हाल यार्ड में नवा घऊ धाणा अने तुवेर नी पुष्कळ प्रमाण में आवक जोवा मळी रही छे। हाल जूनागढ़ यार्ड में घऊ नी 8-10 हजार गुणी नी आवक छे अने भाव 300-380 सुधीनो छे, तो धाणा नी 10-12 हजार नी गुणनी आवक छे अने भाव 1000-1250 सुधीनी छे। त्यारे तुवेर नी आवक पण सारी छे। तुवेर ना सरकार ना टेका ना भाव 1200 रुपया छे, तेनी सामे यार्ड मां तुवेर ना 1000-1350 सुधी नो भाव छे। आम ओपन एक्शन मां यार्ड मां हाल धूम वेचाण जोवा मळी रह्यु छे। सारा वरसाद अने सारा पाक ने कारणे मार्केटिंग यार्ड जूनागढ मां धारो के चणा, धाणा, तुवेर अने घऊनी विपुल प्रमाण मां आवक हाल चालू छे। दिन प्रतिदिन आवक वधवामां छे। धारो के घऊनी आवक छे, धारो के आजे लगभग 8-1000 गुणीनी घऊनी आवक छे अने रोजे रोज वधवामां छे। खास करीने घऊना भाव 300-380 सुधीना भाव छे अने धाणामां पण लगभग आजनी आवक जोईए तो ગઈકાલે 18000 ગુણીની આવક હતી અને આજે પણ લગભગ 10-12 હજાર ગુણીની આવક છે। ધાણામાં પણ ભાવમાં જોઈએ તો 1000-1250 સુધી ધાણાના ભાવ છે અને સાથોસાથ તુવેરની પણ એટલી જ વિપુલ પ્રમાણમાં આવક છે। તુવેરમાં સરકારની જે ખરીદી છે એમના ભાવ 1200 છે, પણ અહીં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા ઓક્શનમાં હાલ તુવેરના ભાવ 1000થી લઈ અને 1350 સુધી તુવેરના ભાવ છે અને ખેડૂતોના પ્રતિભાવ મળે છે કે અમે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં ખુલ્લી હરાજીમાં વેચવાનું પસંદ કરીએ છીએ। એનું કારણ છે કે અમને માલના પ્રમાણમાં, માલની ગુણવત્તાના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળે છે અને ખાસ તો વેચાણની સાથે એટ એ ટાઈમ જે અમારું જે પેમેન્ટ મળે છે એ મહત્ત્વનું છે। એટલા માટે ખાસ કરી ખેડૂત મિત્રો માર્કેટિંગ યાર્ડમાં જ ખુલ્લી હરાજીમાં માલ વેચવાનો આગ્રહ રાખે છે અને સાથોસાથ ચણા, જીરું ની આવક પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે। એટલે ખાસ તો માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં દરેક જણસીની આવક ચાલુ છે અને ખાસ મારા ખેડૂત મિત્રોને મારે વિનંતી કરવાની છે કે જ્યારે આપ તુવેર, ધાણા, ઘઉં લઈને આવો છો ત્યારે ખાસ આપણા કમિશન એજન્ટ મિત્રોનો કોન્ટેક કરો, કેમ કે એટલો બધો ભરાવો છે કે ઘણીવાર અમારે એકાત્રા માર્કેટિંગ યાર્ડમાં આવક બંધ કરવાની અમારે ફરજ પડે છે, જેથી કરી આપને સરળતા રહે વ્યવસ્થાના ભાગરૂપે આપ આપણા કમિશન એજન્ટ મિત્રોનો કોન્ટેક કરી અને યાર્ડમાં આવશો। જૂનાગઢ જિલ્લાના 16 વર્ષથી નીચેની વયના બાળકો માટે જિલ્લા કક્ષાનો ક્રિકેટ સિલેક્શન યોજાયું હતું। શહેરના ગાંધીચોકમાં આવેલ જિલ્લા પંચાયતના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સવારે 11-16 વર્ષના બાળકોએ ક્રિકેટમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી અને આગામી જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદ થવા મહેનત કરી હતી। તો આ પ્રસંગે ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પાર્થ કોટેચાએ બાળકોને આ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જીવનમાં અભ્યાસની સાથે સાથે રમતગમતનું પણ વિશેષ મહત્વ હોવું જોઈએ અને એટલે અત્યારના બાળકોને ક્રિકેટ પ્રત્યે રસ, રૂચિ વિશેષ હોવા જોઈએ। માટે જ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા એક પસંદગીની પ્રક્રિયા યોજી બાળકોમાં ઉભરતી પ્રતિભા અને તેઓ સારા ક્રિકેટર બની શકે તે માટે માર્ગદર્શનની સાથે સિલેક્શન પ્રક્રિયા પણ યોજાઈ હતી। આજે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 16 સિલેક્શન રાખવામાં આવેલ છે। આવનારા સમયની અંદર જ્યારે બધા ડિસ્ટ્રિક્ટોની જે ટુર્નામેન્ટો થશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જે યોજાશે એના માટે થઈને આ સિલેક્શન કરવામાં આવ્યું છે। ઘણા બધા છોકરાઓએ આમાં પાર્ટ લીધો છે, 100થી પણ વધારે છોકરાઓએ આજે સિલેક્શનમાં ભાગ લીધો છે। આપણા જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ છે ગૌતમભાઈ બાબરિયા છે, ભરતભાઈ ભટ્ટ છે અને ખાસ કરીને દર વખતે આપણે જે એક તથાસ્થ જે સિલેક્શન થાય એના માટે થઈને આપણે સૌરાષ્ટ્રનો એક ગૌરવ કહેવા રણજી ટ્રોફી પ્લેયર આપણા કમલેશભાઈ ચાવડા જે છે એને આપણે દર વખતે બોલાવીએ છીએ। 100% ટ્રાન્સપરન્ટ સિલેક્શન કરવામાં આવે છે, કોઈ પણ જાતની લાગવક જે છે એને આપણે ક્યારેય એ લાગવક ઉપરથી કોઈને લેતા નથી।
આ સિલેક્શન પછી પણ છોકરાઓને આપણે ક્રિકેટના મેચ રમાડશું જે એને જે તે લોકોને ડિસ્ટ્રિક્ટમાં રમવાના છે, અને એ પરફોર્મન્સ જે છે એના જ ઉપરથી પ્લેઇંગ ઇલેવન જે છે કે પહેલાં 15ની જે ટીમ બનશે એના ઉપરથી તૈયાર થશે. બહુ સારો એવો ઉત્સાહ જે છે એ છોકરાઓમાં દેખાય છે, કારણ કે આ કોવિડના લીધે ઘણા ટાઈમથી ક્રિકેટ બંધ હતું, હવે જ્યારે આ પાછું ચાલુ થયું છે તો ઘણા છોકરાઓએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે. બેસ્ટ ટીમ બને, સારામાં સારી ટીમ બને. અત્યારે પણ જુનાગઢની અંદર આપણે જોઈએ તો જુનાગઢમાં ગૌરવ કહી શકાય કે પહેલી વાર રણજી ટ્રોફી રમ્યા હોય આપણા તો પાર્થ ભૂત જે છે કે જે રણજી ટ્રોફી રમે છે અત્યારે, વિજય હઝારે ટ્રોફીમાં એ છે, જ્યોતિર પુરોહિત છે કે જે સૌરાષ્ટ્ર રમે છે ને એ પણ વહેલામાં વહેલો રણજી ટ્રોફી રમશે. આપણા ઘણા છોકરાઓ જે છે છેલ્લા 2-4 વર્ષની અંદર કે જે મહેનત આપણે કરીએ છીએ એમાં પછી ફિટનેસથી લઈ અને એના પરફોર્મન્સથી માંડીને બધી વસ્તુમાં જે ધ્યાન રહીએ છીએ એનું રિઝલ્ટ જે છે એ સારામાં સારું આવ્યું છે. હજી પણ એક સારામાં સારી ટીમ બને અને જુનાગઢમાંથી સારા ક્રિકેટરો તૈયાર થાય એવા પ્રયત્ન છે. ફરીને હું આ બધા છોકરાઓને બેસ્ટ વિશિસ પણ આપું છું કે એ લોકોનું સારું પરફોર્મન્સ થાય, પણ બેસ્ટ પ્લેઇંગ 15 જે હશે એને આપણે સિલેક્ટ કરશું, પરફોર્મન્સમાં આપણે એમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરશું નહીં. જુનાગઢમાં જૂના મનદુખ સબબ એક વ્યક્તિ ઉપર હુમલો કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર બાબા કોમ્પ્લેક્ષ પાસે રહેતા ફરિયાદી ફારૂકભાઈ હસનભાઈ ઘોઘારી અને સરદાર બાગ ગરીબ નવાજ સોસાયટીમાં રસની લારી ઉપર આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ અને એક સગીર આવ્યા હતા અને ફરિયાદી ઉપર જૂના મનદુખ સબબ ખૂની હુમલો કર્યો હતો, જેની ફરિયાદ નોંધાતા જૂનાગઢ રેન્જ IGP મનિંદર પવાર અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ખાતે આરોપીઓ દ્વારા કરવામાં આવેલ ખૂની હુમલાના ગુન્હાની તપાસ બનાવની ગંભીરતાના આધારે તેમજ આ પ્રકારના બનાવમાં આરોપીઓને તાત્કાલિક પકડી પાડવાની પ્રાથમિકતા સમજી જૂનાગઢ ડિવિઝનના DYSP શ્રી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI RB સોલંકી, ક્રાઇમ બ્રાન્ચના PI HI ભાટી, PSI DG બળવા, ટેકનિકલ સેલના PSI DM જલુ, CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના PSI PH મસરૂ તથા સ્ટાફની જુદી જુદી 4 ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપી શબ્બીર ઉર્ફે ગભરુને પકડી પાડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ શહેરના સરદારબાગ પાસે રહેતા ફેજલ ફારૂકભાઈ ઘોઘારી નામના યુવાન કે જેની ઝાંઝડા રોડ ઉપર ચિચોડાની દુકાન છે, તેને ત્યાં આવી અને આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ અને એક માઇનોર આરોપી દ્વારા હુમલો કરવામાં આવેલ, આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુનાના આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ સુલેમાન હાલા દેવાસી મેમણ કોલોની સરદારબાગ જૂનાગઢની અને એક સગીર યુવાનની ક્રાઇમ બ્રાન્ચ તેમજ બી ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ અગાઉ પણ લૂંટ તેમજ મારામારીના ગુનાઓમાં ફંડોવાયેલ છે. હાલમાં આરોપીઓને પકડી અને કોર્ટ હવાલે કરવા માટે તજવીજ કરવામાં આવેલ છે. કેશોદમાં બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ વન્ય જીવનની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યભરમાં વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે વિશ્વ વન્ય જીવન દિવસ નિમિત્તે શ્રી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા ભવનાથ સ્થિત લાલ ઢોળી અને આસપાસના વિસ્તારમાં પહોંચ્યા હતા અને વન્ય જીવન કેવું હતું કે છે અને આવનારા ભવિષ્યમાં કેવું હશે તેના વિશે વિશિષ્ટ માહિતી ધવલભાઈ વારગીયા, ભૌતિક દુધાત્રા તેમજ પ્રતાપસિંહ ઓરા દ્વારા આપવામાં આવી હતી. આ તકે 50 જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. નમસ્કાર મિત્રો, આજરોજ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ભવનાથના લાલઢોળી ખાતે કરવામાં આવી હતી, જેમાં પ્રેમાનંદ વિદ્યા મંદિર અને બિલનાથ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા એમાં ભાગ લેવામાં આવેલ હતો. અમારી સાથે જ વાઇલ્ડ લાઈફના જે બે કોઓર્ડિનેટર ધવલભાઈ વારગીયા તેમજ ગૌતમભાઈ એ અમારી સાથે રહી અને વન્ય જીવન કેવું છે એમના વિશેની ખૂબ જ રસપ્રદ માહિતીઓ આપવામાં આવેલી હતી. તેમજ ત્યાં ફૂડ ચેઇન જે આપણી જે છે વિશ્વની એ કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલી છે એના વિશેનું વિશેષ જ્ઞાન તેઓના દ્વારા આપવામાં આવેલું હતું.
હાલની તકમાં પણ આપણી જે ફૂડ ચેઇન જે છે એ કઈ રીતે કામ કરે છે એના વિશેની પણ ત્યાં રજૂઆતો પણ કરવામાં આવી અને આવનાર ભવિષ્ય આપણું કેવું હશે જો આ વસ્તુઓ નહીં હોય એ આપણે અત્યારે આગળ જતાં કેટલી મુશ્કેલીઓ વધી શકે છે એના વિશેનું વિશેષ જ્ઞાન આપવામાં આવેલું હતું. પક્ષ પલટુની મોસમ પૂર બહારમાં ખીલી હોય તેમ અનેક પક્ષોમાં ઉમેદવારો સહિત કાર્યકર્તાઓ પક્ષ પલટુ બની રહ્યા છે. તો વાત કરીએ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની, તો ભેસાણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 9 ઉમેદવારો સંપૂર્ણ બહુમતી સાથે વિજેતા જાહેર થતા ભેસાણ તાલુકા પંચાયતમાં લોક જનાદેશથી કોંગ્રેસનું શાસન બેસવાનું હોય જેથી લોકશાહીનું ખનન ભાજપે કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ભેસાણના ગળથ બેઠકના તાલુકા પંચાયતના સદસ્ય રવજીભાઈ ઠુમર અને રાણપુર 2 બેઠકના તાલુકા પંચાયતના સદસ્ય દિલુભાઈ વાક કોંગ્રેસમાં વિજેતા થયા બાદ કોઈ કારણોસર ભાજપમાં પક્ષ પલટુ કરી અને ખેસ ધારણ કર્યો છે અને ફરી કોઈ કારણસર કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે આ બાબતે કોંગ્રેસ પાર્ટીએ આ ષડયંત્ર ભાજપે કર્યું હોવાના આક્ષેપો કર્યા છે અને જણાવ્યું હતું કે ભેસાણ તાલુકામાં કોંગ્રેસનું શાસન અકબંધ છે અને રહેશે. છીછરી રાજનીતિ કરનાર ભાજપના લોકોને આવનારા સમયમાં જનતા જનાર્દન જડબાતોડ જવાબ આપશે જ તેવું કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું હતું. અમે કાલે જૂનાગઢ ગયા હતા, અમે રવજીભાઈ સાથે હતા, બરોબર, અમને ખેત પહેરાવી દેવામાં આવ્યો હતો પરાયણે અને અમે કોંગ્રેસ થઈ અને કોંગ્રેસ છોડવા નથી, અમે વેસાવાના નથી. અમે કાલે જે પણ કઈ થયું છે કોંગ્રેસ પરિવાર વતી અમે બે ભેગા થઈ સાથે થઈ કાલે ગયા હતા, અમે એક ભાઈને મળવા ગયા હતા અને બાકીનો અમને જે ખેસ પહેરાવી દેવો એ તદ્દન પાયા વિહોણા છે અને અમે કોંગ્રેસમાં કોંગ્રેસમાં રહેવાના છીએ. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર શોર્ટ સર્કિટના કારણે કાર સળગી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથના સોમનાથ ભાવનગર હાઈવે રોડ ઉપર પ્રાસલી ગામ નજીક હનુમંત પેટ્રોલ પંપ સામે એક કાર શોર્ટ સર્કિટના કારણે સળગી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. તો આગ લાગતા કારની અંદર બેઠેલા લોકો તાત્કાલિક બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. વંથલીના ટીકર ગામે પીજીવીસીએલના તારના કારણે ઘાવ બળીને ખાક થઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાના વંથલીના ટીકર ગામે પીજીવીએસએલના તારમાં સ્પાર્ક થતા તણખો ખરતા 5 ખેડૂતોના ઘઉં બળીને ખાક થઈ ગયા છે. તારમાં સ્પાર્ક થતા ટીકર ગામના ભનુભાઈ દેવરાજભાઈ રૂપાવઘટિયાના 10 વીઘા, ભરતભાઈ ડાયાભાઈના 10 વીઘા, બચુભાઈ દેવશીભાઈ ઉસદડિયાના 20 વીઘા, મગનભાઈ ડાયાભાઈના 15 વીઘા, કાનડભાઈ ગોરધનભાઈના 8 વીઘા એમ મળીને કુલ 63 વીઘાના ઘઉં બળીને ખાક થઈ ગયા છે. જોકે ઘઉં સળગતી વખતે એક ખેડૂતે પોતાના જીવના જોખમે દાંતીવાળા ટ્રેક્ટરથી ઘઉં ઠારવા પ્રયત્ન કરતા અન્ય 50 વીઘાના ઘઉં બચાવી શકાયા ન હતા. તો ઘઉં સળગતા ખેડૂતોએ પીજીવીએસએલને કહી અને લાઇટ બંધ કરવાની વિનંતી કરી હતી અને પીજીવીએસએલનો એ સર્વે હાથ ધરી અને વળતર ચૂકવવા માંગ પણ કરી હતી. માંગરોળમાં સોની વેપારી પાસેથી થેલાની લૂંટ કરીને શખ્સો ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલ ચત્રભુજ જ્વેલર્સ નામની દુકાન પોતાની દુકાન બંધ કરી રહ્યા હતા અને તે સમયે જ ફોન આવતા ફોનમાં વાત કરી રહ્યા હતા. એવે જ વખતે તેના હાથમાં થેલો તો દરમિયાન દુકાનદાર ફોનમાં વાત કરી રહ્યા હતા ત્યારે બાઇકમાં 2 વ્યક્તિઓ આવ્યા અને દુકાનદારના હાથમાંથી થેલો ઝૂંટવીને લૂંટનો અંજામ આપ્યો હતો. જ્યારે બાઇક ચાલકને પકડવા દુકાનદાર દ્વારા રાડારાડી કરતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, પરંતુ બાઇક ચાલકો નાસી છૂટ્યા હતા, જેની ફરિયાદ દુકાન માલિકે પોલીસમાં નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી લૂંટ ચલાવનાર શખ્સોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચત્રભુજ જ્વેલર્સ વાળા ચત્રભુજભાઈનો સન ભાવેશ જોગિયા, હવે પ્રમ દિવસે રાતના જ્યારે હું દુકાન વધાવતો હતો ત્યારે મને ઘરેથી કોલ આવેલો, એટલે હું કોલમાં વાત કરતો હતો અને દુકાન વધાવતો હતો ત્યારે એ સમયે મારા હાથમાં થેલો હતો અમારી દુકાનનો, એટલે એ શટર પાડતો હતો ત્યારે લીમડા ચોક બાજુથી 2 જાણ્યા ઇસમો આવી સ્કૂટરમાં આવી અને મારા ઠેલાની ચીલઝપડ કરી અને લૂંટી ગયા છે અને એ ઇસમો ગાય ચોકાન બાજુ વહી ગયા છે અને એ દરમિયાન હું એની પાછળ પણ ગયો પણ એની સ્પીડ એટલી હતી કે એ કોઈ હિસાબે પકડાય એમ હતા નહીં. એ દરમિયાન મેં પાછો આવી અને માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફોન કરેલો અને અહીંયા આવી અને ઘણું માણસો ભેગું થયેલું, એટલે આ એક અમારા સોનીનો થેલો ઠેલામાં સદનસીબે કાંઈ હતું નહીં, બાકીના અમારા સોનીના ઠેલામાં અવારનવાર સવારનો જે વેપાર થયો એ સવારના RTGS માટે અમે રાતના લઈ જતા હોય
એટલે આવી આ અઘટિત ઘટના બની છે, તો બીજા કોઈ જાગૃત થવાની, આપણા બધા વેપારીઓને જાગૃત થવાની જરૂર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એક વખત. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉં, ધાણા અને તુવેરની મબલખ આવક. જૂનાગઢમાં જૂના મનદુખ સબબ એક વ્યક્તિ ઉપર હુમલો કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર શોર્ટ સર્કિટના કારણે કાર સર્કિટ ઉડતા અફરાતફરી. અને માંગરોળમાં સોની વેપારી પાસેથી થેલાની લૂંટ કરીને શખ્સો ફરાર, સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો. તો આ હતા આજના ગુજરાત 11 ન્યૂઝ. નમસ્કાર.